नमस्ते बाळको, आजनो आपणो विषय छे कलरव। कलरवमां आपणे अगाऊ सारा તત્પરતા 1 શીખ્યા હતા, હવે આપણે સારા તત્પરતા 2 શીખીશું। તેમાં સૌથી પહેલા તો ચક્કીબેન ગીત આપ્યું છે, તે આપણે ગાતા શીખીશું, ત્યારબાદ એની સમજૂતી મેળવીશું। તો સૌથી પહેલા આપણે આ ગીત ગાતા શીખીએ। चक्की बेन मारी साथे रमवा आवशो के नहीं, आवशो के नहीं। बेसवाने पातलो, सुवाने खाटलो, ओढ़वाने पीछा आपिस्तने, आपिस्तने। बेसवाने पातलो, सुवाने खाटलो, ओढ़वाने पीछा आपिस्तने, आपिस्तने। चक्की बेन मारी साथे रामवा आवशो के नहीं, आवशो के नहीं। पेरवाने साड़ी, मोर पीछा वाड़ी, गमरियो घाघरो आपिस्तने, आपिस्तने। पेड़वाने साड़ी, मोर पीछवारी, गमरियो घाघरो आपिस्तने, आपिस्तने। चक्की बेन मारी साथे रमवा आवशो के नहीं, आवशो के नहीं। चक चक करजो, ची ची करजो, चणवाने दाणा आपिस्तने, आपिस्तने। चक चक करजो, ची ची करजो, चणवाने दाणा आपिस्तने, आपिस्तने। चक्की बेन मारी साथे रमवा आवशो के नहीं, आवशो के नहीं। बा नहीं बढ़से, बापू नहीं बढ़से, बा नहीं बढ़से, बापू नहीं बढ़से, नानो बाबो ताने जलसे नहीं, जलसे नहीं। नानो बापो ताने जलसे नहीं, जलसे नहीं। चक्की बेन मारी साथे रमवा आवशो के नहीं, आवशो के नहीं। हवे आपणे एनी समजूती मेळवीए। अहीं एक छोकरी छे, ते चकलीने कहे छे के तमे मारी साथे रमवा आवशो के नहीं। बेसवा माटे पाटलो आपीश, सुवा माटे खाटलो आपीश, ओढ़वा माटे पीछा आपीश, तो मारी साथे रमवा आवशो के नहीं, एम ए चकलीने पूछे छे। त्यार पछी चकलीने कहे छे के पहेरवा माटे मोड़ पीछावाळी साड़ी आपीश, अने पहेरवा माटे गमड़ियो घाघड़ो आपीश। चक चक करीने चणजो अने ची ची करजो, चणवा माटे दाणा आपीश। ત્યારબાદ કહે છે કે બા નહીં વળશે, બાપુ નહીં વળશે, બા પણ નહીં ખીજાશે અને બાપુ પણ નહીં ખીજાશે, નાનો બાબો તને જલશે નહીં, જલશે નહીં। નાનો જે બાબો છે, નાનો ભાઈ છે, એ તને પકડશે નહીં। જુઓ અહીં ચિત્રમાં આપેલું છે, છોકરી છે તે ચકલી પાસે છે, ખાટલો આપ્યો છે, પાટલો આપ્યો છે, અને ચક્કી સાથે વાત કરે છે કે મારી સાથે રમવા આવશે કે નહીં, આવશે કે નહીં। પ્રશ્ન એક, ચિત્ર જુઓ અને જવાબ આપો। બાળકો, તમારે અહીં બાજુમાં, પ્રશ્નની બાજુમાં જવાબ લખવાના છે ચિત્રમાં જોઈને। એક, આ ચિત્રમાં શું દેખાય છે? તો આ ચિત્ર એક બગીચાનું છે અને તેમાં બાળકો રમી રહ્યા છે, તેમજ ઝાડ દેખાય છે, હિંચકો દેખાય છે, લપસરી દેખાય છે, ઊંચક નીચક દેખાય છે, કેટલાક પક્ષીઓ ઉડી રહ્યા છે, તેમજ અહીં એક પોપટ પણ દેખાય છે। ત્યારબાદ આ ચિત્રમાં બાળકો શું કરે છે? તો આ ચિત્રમાં બાળકો રમી રહ્યા છે। આ એક છોકરો છે, એ દડો રમે છે,
બીજો છોકરો લસરપટ્ટી ખાય છે, છોકરી હિંચકે છે, હિંચકા ખાય છે, તો આ ચિત્રમાં બાળકો રમી રહ્યા છે. તમને કઈ રમત રમવી ગમે? તો અહીં બાળકો તમને જે રમત રમવી ગમતી હોય તે લખવાનું છે. મને સંતા કુકરી રમવાની ગમે, તો તમને જે રમત ગમતી હોય તે રમત તમારે લખવાની છે. ઘરમાં તમારી સાથે કોણ રમે છે? તો ઘરમાં અમારી સાથે નાનો ભાઈ કે નાની બેન રમે છે, કાં તો પછી મોટો ભાઈ રમે છે. તમારા ઘરે રમવા કોણ કોણ આવે છે? તો અમારા ઘરે રમવા બહેનપણી કે મિત્રો આવે છે. તમે રમવા ક્યાં જાઓ છો? અમે રમવા માટે બગીચામાં જઈએ છીએ. તો મિત્રો, તમારે પ્રશ્નોના જવાબ બાજુમાં જે ખાલી જગ્યા છે ત્યાં લખવાના છે. પ્રશ્ન 2, રંગ પૂરો. અહીં તમારે આ ઝાડનું જે ચિત્ર છે તેમાં રંગ પૂરવાના છે. ત્યારબાદ અહીં બે પક્ષી ઉડે છે, નીચે ફૂલનું ચિત્ર છે, તો એમાં રંગ પૂરીને આ ચિત્રને સુંદર બનાવવાનું છે. 3, જોડકા જોડો. અહીં કેટલાક રમતના સાધનો આપેલા છે, તો તેની રમતના સાધનોને જોડવાના, એકબીજા સાથે જોડવાના છે. જુઓ, ઉપર પહેલાં ફૂલ રેકેટ આપેલું છે, તો રેકેટ છે એના ફૂલ સાથે જોડવાનું છે. ત્યારબાદ નીચે બેટ આપેલી છે, તો બેટને શેની સાથે જોડાય? તેના દડા સાથે. તો સૌથી ઉપરનો જે દડો છે તેના સાથે તેને જોડવાની છે. ત્યારબાદ અહીંયા એક દાંડી આપેલી છે, તો તેને અહીં નીચે એક ગિલ્લી છે તેના સાથે જોડવાની છે. સૌથી છેલ્લે જે આ ગિલ્લી આપેલી છે તેના સાથે જોડવાની છે. ત્યારબાદ અહીં હોકીની સ્ટિક આપેલી છે, તેને તેના દડા સાથે જોડવાની છે. તો એનો દડો છે બીજા નંબરનો છે, તેની સાથે તમારે જોડવાનું છે. ત્યારબાદ ભમરડો. તો આ ભમરડાને એની દોડી સાથે જોડવાનો છે. જુઓ બાળકો, અહીં ભમરડાને એની ચોથા નંબરના એમાં દોડી આપેલી છે, તેના સાથે જોડવાનું છે. તો આ રીતે તમારે રમતના સાધનોને એકબીજા સાથે જોડવાના છે. 4, ચાલો બનાવીએ. અહીં તમારે સોય અને દોડો લઈ મમ્મીની મદદથી તોરણ બનાવતા શીખવાનું છે. જુઓ, અહીં પાનના તોરણ બનાવેલા છે, ત્યારબાદ બટનના તોરણ બનાવેલા છે, કાગળની હોડી બનાવેલી છે અને કાગળનો દડો બનેલો છે. તો તમારે અહીં આ રીતે બધું બનાવતા શીખવાનું છે. તોરણ બનાવતા શીખવાનું છે, હોડી બનાવતા શીખવાનું છે. પ્રશ્ન 5, ટપકા જોડો. અહીં ટપકા આપેલા છે, એ ટપકાને તમારે પેન્સિલની મદદથી ટપકા જોડીને આ આકૃતિ બનાવવાની છે. ત્યારબાદ ઉપર જે આકૃતિ આપી છે તેમાં પણ તમારે ટપકા જોડવાના છે અને આકૃતિ બનાવવાની છે. અને બાકીના જે 3 ગોળ છે એમાં પણ તમારે એના જેવી આકૃતિ બનાવવાનો પ્રયત્ન કરવાનો છે. અને નીચેની જે 3 આકૃતિ છે તે પણ તમારે પેન્સિલની મદદથી ટપકા જોડીને પૂર્ણ કરવાની છે. 6, અલગ પડતા ચિત્ર ઉપર ગોર કરો. જુઓ બાળકો, અહીં જે ચિત્ર આપ્યું છે તેમાં ભેંસ છે, ગાય છે, હાથી, કૂતરો, બકરી, ઘોડો અને ચકલી. તો આમાં કોણ અલગ પડે છે? તો કે ચકલી. ચકલી ઉડી શકે છે, જ્યારે હાથી, કૂતરો, ગઢેરો, બકરી, ભેંસ આ ઉડી શકતા નથી. આ બધા પ્રાણીઓ છે, જ્યારે ચકલી પક્ષી છે, એટલે ચકલી અલગ પડે છે, એટલે આપણે ચકલી ઉપર ગોળ કરવાનું છે. તેવી જ રીતે નીચે, તો નીચે કાગડો આપેલો છે, કોયલ આપેલી છે, વાંદરો આપેલો છે, કૂકડો આપેલો છે, પોપટ, મોર, કબૂતર. તો આમાં વાંદરો છે એ પ્રાણીમાં ગણાય, અને પોપટ, મોર, કૂકડો, કાગડો, કોયલ, કબૂતર એ પક્ષી કહેવાય કે જે ઉડી શકે, જ્યારે વાંદરો ઉડી શકે નહીં. અને વાંદરો પ્રાણી કહેવાય, જ્યારે આ બધા જે કાગડો, કોયલ, મોર છે એ પક્ષી કહેવાય. એટલે વાંદરો અલગ પડે છે, એટલે આપણે વાંદરા ઉપર ગોર કરવાનું છે. હવે પછી આગળનું આપણે આવતા પીરિયડમાં શીખીશું.